સુરતના હાલ બેહાલ કરનારી છે આ ત્રણ તસવીર. દક્ષિણ ગુજરાત અને એમાં પણ સુરતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સુરત હાલ બદસુરત થઈ ગયું છે. સુરતના અડાજણ હોય કે પર્વત પાટિયા વિસ્તાર, મજૂરા ગેટ હોય કે અઠવા લાઇન્સ વિસ્તાર, તમામ રસ્તા સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ. સોસાયટીઓમાં પાણીનું સામ્રાજ્ય એટલું કે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હવે આ જરા દ્રશ્યો જુઓ, સુરતના પર્વત પાટિયા વિસ્તારના દ્રશ્યો છે. અહીંની કેટલીક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સુરતની ખાડીઓ પણ ખતરનાક સપાટીએ પહોંચી જતા સુરતવાસીઓની ભયાનક પૂરની યાદો તાજી થઈ. સોસાયટી છે કે નદી તે કહેવું મુશ્કેલ બન્યું. ચાલુ થઈ ગયું તો પાણી ધીમે ધીમે વધતા વધતા બ્રિજ ના ઉપર આવી ગયું. શું કારણ લાગે છે કે ચોમાસા દરમિયાન આ સામાન્ય રીતે જોવા મળતો છે? ના ના, આ દિવાર બન્યા પછી આ પહેલી વાર છે એટલું પાણી આવ્યું. આ જે દિવાર હમણાં બનાવી બે બાજુ દિવાર ખાડીની, એના પછી પહેલી વાર આવ્યું પાણી. આ છે પર્વત પાટિયા વિસ્તારની ગુરુનગર સોસાયટીના દ્રશ્યો. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો, વાહનોને નુકસાન પહોંચ્યું. મંદિરને જુઓ, પાણીનો મારો એટલો છે કે અડધું મંદિર પાણીમાં ગરકાવ થયું. દર ચોમાસામાં આ સ્થિતિ થાય છે. ખાસ કરીને પરવટ ગામનું જે બસ સ્ટેશનનો મુખ્ય વિસ્તાર છે કે જે પરવટ પાટિયાથી ગોડાદરા અને આસપાસ વિસ્તારને જોડે છે, ત્યાં દર વર્ષે ખાડીમાં થોડું પણ પાણીનું લેવલ વધે એટલે અહીંયા પાણી ફેલાઈ જાય છે. દર વર્ષે સ્થાનિક લોકો દ્વારા મહાપાલિકાને આ બાબતની રજૂઆત કરવામાં આવે છે, જો કે અત્યાર સુધી એ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી. રહેણાંક વિસ્તારમાં જળચર પ્રાણીઓ, પર્વત પાટિયા વિસ્તારના લોકો પાણીથી પરેશાન છે જ, સાથે અહીં મૂશળધાર વરસાદથી ગુરુનગર વિસ્તારમાં જળચર પ્રાણીઓ ઘૂસી જતા લોકોમાં ગભરાટનો માહોલ છવાયો. એક યુવકે જળચર પ્રાણીને પકડીને બહાર કાઢ્યું. તંત્ર થયું દોડતું. બીજી તરફ વિવિધ વિસ્તારમાં પાણી ભરાતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર યુદ્ધના ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા માટે કામે લાગી ગયું. આમ હાલ ખાડીમાં જળસ્તર ખતરનાક સપાટીએ પહોંચતા પાણી જ પાણી ચારે તરફ થઈ ગયું. લોકોના ઘરમાં 3-4 ફૂટ પાણી ભરાઈ ગયા. લોકોને મુશ્કેલી વધી છે. સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. બસ પાણીનો નિકાલ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. દેવેન ચિત્તે, TV9 સુરત.